सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणिय दर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

પર્તક મન એ હવે નિજમનથી હારી ગયું છે નિજ મને પરતક મનને પોતાનો અને એના સ્વભાવ વચ્ચેનો જે તફાવત છે એ બતાવ્યો છે હજુ પણ નિજમન પરતક મનને કહે છે કે તારા પેતરાઓ બહુ છે જ્ઞાની થઈને તો જ્ઞાન કરે ધ્યાની થઈને ધ્યાન કરે ત્યાગી થઈને ત્યાગ કરે તો પણ તારો વિશ્વાસ કરી શકાય નહીં કદાચ તું જંગલની અંદર લઈ જાય આ વસ્તીથી દૂર લઈ જાય પણ જો તું એક સાથે હોય તો જંગલમાં પણ વસ્તી કરી શકે એવો તું છો તને આ બધા જ રૂપ લેતા આવડે છે જ્ઞાનનું રૂપ લેતા આવડે છે ત્યાગનું રૂપ લેતા આવડે છે ધ્યાનનું રૂપ લેતા આવડે છે માટે મને તારો કોઈ પ્રકારે વિશ્વાસ આવતો નથી આવું નિજ મન પરતક મનને ને કે છે આગળ હજુ જે કે છે સ્વામી લખે છે તપસી થઈ તું તપ કરે વળી રહે ઉદાસી રંચ અન્ન પર હરે પૈ પાન કરે તોરો પર પંચ તપસી થઈ તું તપ કરે વળી રહે ઉદાસી રંચ અન્ન પર હરે પૈ પાન કરે પણ સબ અરે ભાઈ તારા રૂપની શું વાત કરું તું તો તપસ્વીનું રૂપ પણ ધારણ કરે એવો છો તપસી થઈ તું તપ કરે વળી રહે ઉદાસી રંચ જગતથી ઉદાસી હોય અને તપસ્વીનો વેશ હોય એવો વેશ પણ તું લઈ શકે અરે તું અન્નો પણ ત્યાગ કરાવે પર હરે અન્ન પર હરે પૈ પાન કરે દૂધ પાન ઉપર જ રહે પણ સબ તોરો પરપંચ પણ બધો જ તારો દગો અને છેતરામની રહેલી છે

જે મનના સ્વભાવમાં જીવને પછાડવાનું જ રહેલું છે જીવને કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરવાનો જ એનો સ્વભાવ છે એવું મન જ્યારે જીવને એવું સમજાવે કે હું તો તને કલ્યાણના માર્ગમાં મદદરૂપ છું હું તને ધ્યાન કરાવું છું ત્યાગ કરાવું છું જ્ઞાન કરાવું છું તપ કરાવું છું અન્નનો ત્યાગ કરાવું છું જંગલમાં તને રાખું છું તો હું તો તારા કલ્યાણને અર્થે જ બધું કરું છું એટલે જીવ છેતરાઈ જાય છે તમને થાય કેવી રીતે છેતરપિંડી કરતું હશે તપમાં તો તપમાં એવી રીતે છેતરપિંડી કરે માની લો કે આપણે ધારણા પાનના વ્રત કરીએ છીએ હવે ધારણા પાનના વ્રત બે રીતે થાય એક નિજ મનનો સહારો લઈને થાય ને એક પરતક મનનો કારણ કે હવે અહીં વાત એવી છે એટલે આપણે બેય મનને બનાવવા જ પડે એમાં તો ધારણા ધારના આપણે વ્રત કરીએ છીએ દેખાય છે નિજ મનનું કાર્ય પણ પરતક મન અંદર ભળી જાય છે ખબર ક્યારે પડે પારના દિવસ ખબર પડે ક્યારે ખબર પડે પારનાના દિવસે ધારણાના દિવસના સંકલ્પો અને પારનાના દિવસની પ્રેક્ટિકલ ક્રિયા એ આપણને ખબર પાડી દે કે આપણે પરતક મનના સહારે આ તપમાં ઉતરેલા છે કે નિજ મનના સહારે કારણ કે જે કઈ વ્રત કે તપ કે ઉપવાસ કે અન્નનો ત્યાગ કે પૈપાન આ બધું જ તપ કરવા પાછળનો ઉદ્દેશ તો છે ઇન્દ્રિયોનો નિગ્રહ તપથી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે તપથી સંયમ આવે છે તપથી આપણને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આદિ જે સદગુણો છે એમાં વૃદ્ધિ થાય છે તપથી જગત તરફની આસક્તિ ઘટે છે હવે જે તપથી ફાયદો થવો જોઈએ તો તપથી રસાસ્વાદ ઓછો થાય છે રસાસ્વાદ ઘટે છે તો તપથી જે વસ્તુ ઘટવી જોઈએ એ તપ કરવાથી જો વધી તો શું કામનું માની લો કે રેગ્યુલર આપણે ખીચડી જમતા હોઈએ રોટલી શાક જમાડતા હોઈએ અને ધારણા પારણા કરીએ છીએ એટલે પારનાના દિવસે દર પારણામાં પેંડા પેંડાને હારા ને હારા ને હારું હારું બનાવીને દી જમીએ છીએ અને આમ રેગ્યુલર આપણે મહિનો સુધી જમાડતા હોઈએ તો રેગ્યુલર જે રોટલી શાક હોય એમ જ જમતા હોઈએ પણ ધારણા પારના ચાલે છે એટલે બરાબર એક તો સારું બનાવીને જમીએ પાછા આસક્તિથી જમીએ કે બરાબર જમી લેવાનું છે કારણ કે કાલે ઉપવાસ છે તો એ જે ક્રિયા થઈ ખરેખર જે ઉદ્દેશથી ધારણાપના વ્રત હતું જે ઉદ્દેશથી તપ કરવા માટેનો જે ઉદ્દેશ હતો તપનું જે ફળ હતું એ ફળ તો મળ્યું નથી ફળ મળ્યું નથી ફક્ત ગોટલા વાવ્યા છે કેરી તો આવી નથી ઘણા આંબા બહુ મોટા થઈ જાય અને આંબા ઉપર કેરી જ ના આવે આંબો હાવ ખોટો થઈ જાય તમે આંબાવાડિયું જોયું હોય તો એમાં થાય કે ઘણા આંબા હોય તે એક બે વર્ષ કેરી આવે અને પછી આંબો મોટો થયા કરે પણ એની ઉપર કેરી આવે નહીં એમ જે તપમાં ફળ નથી આવતું કયું ફળ જગતની આશક્તિ નથી ઘટતી ઇન્દ્રિયનો નિગ્રહ નથી થતો રસાશક્તિ નથી ઘટતી તો એ તપ પરતક મનના બેઝ ઉપર થતું તપ છે એ મન તપનું સ્વરૂપ લઈને આપણી ભેગા ભળી ગયું છે જેની આપણને ખબર જ નથી કે હું આ શા માટે કરું છું આપણને ખાલી એટલી જ ખબર છે કે ઉપવાસ કરો અને જમવું ઉપવાસ કરવો અને જમવું ઉપવાસ કરવો અને જમવું એ જે ખબર છે એને પરતક મનનું કાર્ય કહેવાય પણ જે વ્રત વ્રતનું આયોજન કર્યું છે શાસ્ત્રો એ ઉદ્દેશ તરફ જો દ્રષ્ટિ ના ગઈ તો શું કામનું એકાદશી નું વ્રત કરવું પંદર દિવસે ખબરદાર થઈને તે એકાદશી નું વ્રત કરવું એ તો બરાબર છે પણ એકાદશીના વ્રતને વ્રત ને દિવસે બારસના સંકલ્પ કરવા એવું ક્યાં વ્રતે કીધું છે એકાદશીના દિવસે દિવસે અગિયાર ઇન્દ્રિયોનો કંટ્રોલ મનમાં ભગવાનનું ચિંતન ને દસ ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ભગવત સંબંધી જ બધું કાર્ય અગિયાર અગિયાર ને ભગવાનમાં જોડવા એ જ્ઞાન યજ્ઞ ને યોગ યજ્ઞ કરવાનું કીધું નિરંતર કરવાનું કીધું એકાદશીનું વ્રત પંદર દિવસે અને જ્ઞાન યજ્ઞ ને યોગ યજ્ઞ નિરંતર કરવા કીધું મધ્યના આઠમા પરંતુ ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચેલી હોતી નથી એટલે મોટા સાધુ અને મોટા ભગવાનના એવા સત્પુરુષો એ આપણને સૌથી પહેલાં પ્રાથમિક દશામાં આપણે છીએ એટલે આપણને એમ કે એકાદશીના દિવસે અનાજ ના ખાવું ત્યાંથી શરૂઆત કરે ફરાળ તમારે જે જમવું હોય એ જમજો હવે ફરાળ જે જમવું એ જમજો એટલે પછી બધું ગોતી નાખ્યું રોટલી ફરાળીને મંચુરિયન ફરાળીને ઓલું ફરાળીને ઓલું ફરાળી હવે ફરાળી 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 કર્યું એકાદશીના અગિયાર ઇન્દ્રિયોનો કંટ્રોલ તો કોઈને ખબર જ નથી કે એકાદશી એટલે અગિયાર ઇન્દ્રિયોનો કંટ્રોલ એ એકાદશી છે ફરાળ કરવું એ એકાદશી કે અનાજ ના ખાવું એ એકાદશી અગિયાર ઇન્દ્રિયોનો કંટ્રોલ આંખથી ભગવાન કાનથી ભગવાન જીભથી ભગવાન ત્વચાથી ભગવાન મનથી ભગવાન સંબંધી સંકલ્પો એનું નામ એકાદશી છે એ એવી રીતે સંપૂર્ણ એકાદશીના સ્વરૂપને જાણીને થતી એકાદશી એ નિજ મનનું કાર્ય છે નહીં તો સામાન્ય કક્ષામાં પરતક મન દ્વારા જ આપણે બધું કરતા હોઈએ છીએ અને એટલા માટે જ આપણને વિઘ્ન આવે છે કલ્યાણના માર્ગમાં વિઘ્નો આવવાનું કારણ જ છે પરતક મનના બેઝ ઉપર આપણે હાલીએ છીએ પરતક મનને ખબર પડી કે આ મને કાઢી મૂકશે હવે આ છે ને મનગંજનની કથા વાંચતો સાંભળતો થયો છે આ મને કાઢી મૂકશે એટલે પરતક મન શું કરે રૂપ બદલી નાખે હાલો જો આજે કથામાં શું આવ્યું હતું ધ્યાન કરવાનું તપ કરવાનું સેવા કરવાની આવ્યું હતું ને તો હવે આપણે કરવી જોઈએ ને એ પરતક મન જ કરાવે પછી સેવા કરાવે સેવામાં દોડા દોડી કરીને બહુ સેવા કરાવે એક વરસ કરાવે બે વરસ કરાવે ત્રણ વરસ કરાવે પછી એ પરતક મન ધીરે રહીને સંકલ્પ કરાવે આટલું કર્યું પણ આપણી કોઈ કિંમત ખરી આટલી સેવા કરી પણ આપણી કોઈ કિંમત ખરી આપણું કોઈ સાંભળે આપણો કોઈ ભાવે પૂછે આ સેવાવાળા બધાને યાદ કર્યા હતા આપણને ક્યાં યાદ કર્યા હતા આપણે ક્યાં એવું આપણે આટલું બધું દોડીએ કરીએ પણ આપણે ક્યાં નજરમાં હોઈએ સંતોની કે ભક્તોની બધાની વાત કરી પણ આપણી વાત કરી સંકલ્પ પરતક મને એટલે કે ત્રણ વર્ષ સુધી સેવા કરાવી છે પરતક મને જ કરાવી છે તો જ એ સંકલ્પ થાય નિજ મન દ્વારા જો સેવા કરેલી હોય તો અંતે એમ થાય કે ભલું થયું મારું નામ યાદ જ ના આવ્યું ને એ ભગવત કૃપા મારી પર કોક આવીને કે તમને તો ભૂલી જ ગયા તમારું નામ જ ના દીધું સેવામાં આટલા બધાનું સેવામાં લિસ્ટમાં નામ બોલ્યા ને તમારું નામ બોલ્યા બહુ સારું થયું મારું નામ બોલ્યા હોત તો મારો અહમ વધત મારું નામ બોલ્યા હોત મને કેટલા સંકલ્પ વિકલ્પ થાત મારું નામ જ ના બોલ્યા મારું નામય ક્યાં તો શરીરનું નામ છે અને મેં સેવા કરી છે ક્યાં મારા નામ માટે કરી છે મેં સેવા કરી હતી મારા આત્યંતિક કલ્યાણ માટે કરી હતી આવા વિચારો કદાચ કોઈ પરતક મન વાળો વ્યક્તિ આવીને આપણને પરતક મન આપણું મજબૂત કરવા પ્રયત્ન કરે તો પણ જે પરતક મનને પાંજરામાં પૂરી રાખે એનું નામ કહેવાય નિજ મનની સત્તા હવે જે વાતો આવે છે એ વાતો આખા આત્માને વલોવી નાખશે આપણા જીવનના કેટલાય ઊંધા ભરેલા ડગલાઓ પરતક મનના સહારે ચાલેલા કેટલાય ડગલાઓ આપણને દેખાવા લાગશે કે આ બધું હું પરતક મનથી ચાલેલો છું નિજ મન એટલે અહમ અને મમત્વની બેડીઓ એ રહિત મન કઈ ક્રિયા કરીએ છે એના કરતાં પણ મહત્વનું એ છે કે એ ક્રિયા જો અહમ અને મમત્વે સહિત થાય છે તો એ પરતક મનની ક્રિયા છે એ આપણને પાંચ વર્ષે દસ વર્ષે પચીસ વર્ષે પચાસ વર્ષે એક જન્મે બે જન્મે સો જન્મે હજાર જન્મે કરોડ જન્મે જરૂર ને જરૂર કલ્યાણના માર્ગેથી પાડશે પાડશે ને પાડશે યુગો યુગાંતર પછી પણ પાડશે માટે પરતક મનનો સદંતર ત્યાગ કરવાનો છે સ્વામી એટલા બધા વિચક્ષણ પુરુષ છે કે સ્વામીને ક થયું કે આ કામ ક્રોધ લોભને તો પરતકમન આ લોકો માની બેસશે એટલે હવે એનો તો ત્યાગ કરશે પણ આ મારા નાના બાળકો છેતરાય નહીં સ્વામી આગળ તો આપણે બધા બાળક જ છીએ એટલે સ્વામી વિચારે છે કે મારા નાના બાળકો છેતરાય નહીં આ પરતકમનના પેતરા બહુ છે ત્યાગરૂપે છે ધ્યાન રૂપે છે ને જ્ઞાન રૂપે છે વાત રૂપે છે ને સેવા રૂપે છે તપ રૂપે છે અન્ના ત્યાગરૂપે છે માટે સાવધાન નિજ મનના બેઝ ઉપર આધ્યાત્મિક આપણું ઉન્નતિ થાય એવા પ્રયત્નોમાં આપણે આ કથાને વાંચ્યા અને સાંભળ્યા પછી મારેને તમારે વધવાનું છે હવે વિચાર કરવાનો છે કે જે ક્રિયા હું કરું છું એ ફળ મને પ્રાપ્ત થયું કે નહીં જો ફળ જ પ્રાપ્ત ન થયું તો શાસ્ત્ર તો ખોટા છે નહીં શાસ્ત્રમાં જે લખ્યું છે એવું ફળ તો પ્રાપ્ત થવું જ જોઈએ તો નથી થયું તેનો અર્થ એ છે મેં અહમ અને મમત્વ સહિત કર્યું છે આમાં પરતક મન અને નિજ મન સ્વામીએ એક આપણને કલ્પના કરીને એક રૂપક બનાવીને સમજાવ્યું છે વાસ્તવિકતા એ છે અહમ અને મમત્વના બંધને સહિત થતી આધ્યાત્મિક કોઈ પણ ક્રિયા કોઈ પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી પ્રવૃત્તિ એ બંને પરતમ છે એ પરતક મન થતું છે મારે કશું કરવું જ નથી મારે કશું કરવું જ નથી એમાં પણ એમ એક બધા દોડે છે હું દોડતો નથી બાકી બધા મથા કરે પણ મને તો કઈ નહીં હું તો બસ એ પણ બાંધે છે પરતક મન બહુ ઝીણું છે બહુ ઝીણું છે સત્પુરુષના સમાગમ વિના અને એવા સત્પુરુષોની રોકટોક વિના પરતક મન ક્યારેય પકડાતું નથી હજારો ને લાખો મુમુક્ષુઓ ભગવાન તો ભજે છે ભગવાનને રાજી કરવા માટે સાધનો તો કરે છે પરંતુ સત્પુરુષની દ્રષ્ટિને પામ્યા વિના એ મુમુક્ષુ હું કે તમે એવા મુમુક્ષુઓ પરતક મનના ભોગ બનતા હોય છે અને પછી એને એવું લાગે છે કે સત્સંગમાં આમ કેમ થયું મને આમ કેમ થયું નહીં આપણે પહેલેથી ઊંધે પાટે ચડી ગયા હતા આપણો પાટો જ ઊંધો ચડી ગયો હતો પરતક મન ઉપર બેસી ગયા હતા માટે એનાથી બહુ સાવધાન રહેવું અહમ અને મમત્વના બંધને સહિત થતી

નર મરકટ ને ન્યાય મનુષ્ય ને વાંદરાની એટલે સાધુ તું ભેખ રૂપે ભળી ગયો છે ભાંડ કરી ભવમાય આખા ની અંદર તે અપકીર્તિ કરી એવો તું મન છો તને કેવી રીતે મારે રાખો કેવી રીતે રાખવો સ્વામી આના દ્વારા સમજાવે છે કે હે મુમુક્ષુઓ તમે પરતક મનને ઓળખો તમે કલ્યાણના માર્ગે ચાલ્યા છો પણ હે મારા વાલા દીકરાઓ પરતક મનને ઓળખો એમ સ્વામી આપણને નાદ કરે છે તમે દોડ્યા જાઓ છો દોડ્યા જાઓ છો દોડ્યા જાઓ છો પણ પરતક મનના રોડને છોડો ની જ મન ઉપર થોડુંક આવે ચાલતા શીખો થોડુંક વિચારને પામતા શીખો વિચારને પામ્યા વિના કોઈ દિવસ પરતક મન પકડાશે નહીં પછાડશે પકડાશે નહીં પછાડશે ત્યારે ખબર પડશે કે આ મને પછાડી દીધો કેમ પછાડ્યો વર્ષો સુધી મેં ઠાકોરજીની સેવા કરી સંતો ભક્તોની સેવા કરી તોય મને પછાડી કેમ દીધો પછાડવામાં એને નિમિત્ત એવું લાગે કે મને સંતો ભક્તોએ મને પછાડ્યો અથવા તો એને એમ સત્સંગે મને પછાડ્યો ના સત્સંગે નથી પછાડ્યો આપણા પરતક મને આપણને પછાડ્યા છે વર્ષો સુધી ભક્તિ કરી તો પણ એ ભક્તિ અચાનક અમુક સમય પછી દેખાય જ નહીં એનું કારણ શું પરતક મન આટલું બધું તપ કર્યું પણ તોય સંયમ કોઈ પ્રકારનો ના આવ્યો જીવનમાં એનું કારણ શું પરતક મન પરતક મન એટલે તો મહારાજે કહ્યું કે ઉપવાસ કરે અને પછી ઉપવાસનો ખાંગો વાળે મહારાજે આવો શબ્દ વાપર્યો છે ને ઉપવાસનો ખાંગો વાળે કે ગઈકાલ તો ઉપવાસ હતો એટલે હું ગઈકાલ ઉપવાસ હતો એટલે આજે હું કઈ ડબ્બા ખાલી કરી દેવાના બધાય કઈકાલ ઉપવાસ એટલે પૃથ્વીનું અનાજ બધું આજે અને એક એક દાડમ જમી લે તો હું આખું પૃથ્વીનું અનાજ બધું જમી લે એટલે મજબૂત થઈ જાય એવું હોય એવું ના હોય પણ એ પરતક મન ખાંગો વળાવે એટલે શ્રીજી મહારાજ કે યુક્ત આહાર વિહાર કરવો ઝાઝા ઉપવાસ કરવા એવું અમે કહેતા નથી એ મહારાજે બધું બહુ વિચારીને કીધેલું છે પણ એની ઉપર વિચાર નથી હોતો ઝાજા ઉપવાસ કરીએ પણ આપણે એમ કે મંડી પડો અને ઘણા તો મંડી પડે તો ઉપવાસ પર મંડે તો ઉપવાસ પર મંડે અને પછી જો ઓલા ઉપર મંડે ને તો લાગે પૃથ્વીનું અનાજ ખાલી થઈ જશે શું આજે આવે એવું થાય આ વિચાર વિનાના તપ છે વિચાર વિનાનું ઘણા ભજન કરવા બે ને તો ભજન કરવા બેઠા એ બેઠા એટલે જાને ઓહો આવે આ તો ભ્રમરૂપ થઈ ગયા છે અને જો ભજનમાંથી ઊભો થઈને ક્યાંક વાતે ચડી ગયો તો પતિ ગયું કલાકો ક્યાં ક્યાં દિવસો ક્યાં ક્યાં મહિનાથી ભજન જ બંધ થઈ જાય આવી રીતના જે અંગ છે એ પરતક મનના અંગ છે આપણે ઓળખવા જોઈએ પોતાના અંગને ઓળખવા જોઈએ વચનામૃતની વાતો કરીએ સત્સંગની વાતો કરીએ કોઈકને વાત સમજાવીએ ત્યારે તો વાતો ઘણી બધી પ્રકારની કરીએ અને ઘણી બધી પ્રકારની વાંચીએ પરંતુ પાછું જીવનની અંદર વાત કરીએ કે દાસ ભાવ નિર્માની ભાવ વાત કરી દીધી વચનાવતમાં આ જગ્યાએ આ છે વાત સમજાઈ ગઈ પરંતુ પ્રેક્ટિકલ જીવનમાં દાસ ભાવ લાવવાનો થાય ત્યારે જો કઠન પડ્યો તો એ કીધું એ સાચું કીધું હતું ખોટું નહોતું કીધું પણ પરતક મનના બેઝ ઉપર વાત થઈ હતી અહમ અને મમત્વે સહિત થઈ હતી વાત સાચી જ હતી ખોટી નહોતી શાસ્ત્રની વાત હતી સાચી હતી કીધું હતું એ સાચું હતું પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે એ ફળ ના આવ્યું એનો અર્થ એ છે એ પરતક મન દ્વારા થયું હતું બહુ જીનું છે અતિ ઝીણું છે આપણે કહીએ કે અવગુણ ના લેવો અવગુણ તો લેવો જ નહીં કોઈનો અભાવ તો લેવો જ નહીં દ્રોહ તો કરવો જ નહીં હા વાત તો સાચી છે શાસ્ત્રની છે વાત કરી દીધી કોઈને સંભળાવી દીધી કોઈને ઉપદેશ પણ આપી દીધો પણ જીવનમાં પ્રેક્ટિકલ આવે ત્યારે જો નથી થતું તો એ પરતક મનના બેઝ ઉપર થયેલી વાત છે એટલે આપણને સમજાય નહીં નિજ મન આત્માના ઊંડાણ સુધી સમજાઈ શકે કોઈ પણ વાતને નિજ મન છે આત્માના ઊંડાણ સુધી ફળને આપી શકે પરતક મન આત્માના ઊંડાણ સુધી ના આપી શકે પરતક મન ને ખાલી છે ને સુગંધ આવવા દે સુગંધ આત્માને સુગંધ આવે આ મહારાજ પાસે આમરોત્સવ થયો છે આજે આમરોત્સવ બરાબર છે ભગવાનના ભક્તોએ પ્રેમથી ફ્લોરિડાથી સંતોએ ત્યાંથી યોગેશભાઈ બધા ભક્તોએ કેરી મોકલી છે ત્યાં આપણા મંદિરની અંદર સંતો રહે છે ત્યાં સંત નિવાસની પાછળ આંબો છે ત્યાંથી આવેલી છે કેરી ઠાકોરજી પાસે અહીં આગળ છે હવે અહીં પાકી જાય ને સુગંધ તો બહુ સરસ આવે દાદા કીર્તન ગાતા હોય અહીં ઊભા ઊભા તો શું આવે સુગંધ જ આવે ને સુગંધ આવે પણ કઈ એ બોતેર કોઠે દીવા કરે પણ પાકી જાય ઠાકોરજી પછી કે ભાઈ મારથી આટલી બધી નહીં જમાય તમે મને જમવા લાગો એમ કે અને આપણે ગાતા હોય પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો રે હરી હરી ત્યારે ભગવાન કે લો ત્યારે મારી ભેગા તમે જમો અને ભગવાન પછી દે અને સુગંધી પાકી કેરી હોય અને ગોળીને રસ કાઢ્યો હોય અને કેસર હોય અને પછી એ પૂરી બનાવી હોય ને પૂરીમાં પછી રસ આમ પૂરી પૂરી રસમાં બોળીને મોઢામાં મૂકીએ દાદા ઠંડો કરીને કેવું લાગે હા ઠેક આત્મા સુધી ટાઢું થઈ જાય ને એમ પરતક મન આ તમે તમને દ્રષ્ટાંત દીધું પરતક મન છે ને એ કોઈ પણ રૂડી ક્રિયા છે ને એની સુગંધ આવે પણ ઊંડાણ સુધી એનું ફળ આપે નહીં નિજમન ઊંડાણ સુધી ફળ આપે જે કંઈ આપણે કરીએ સેવા કરીએ ને તો અહો 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 ઠેક ઊંડાણ સુધી આપે સેવા મારાથી થઈ ભગવાનની થઈ સંતોની થઈ ભક્તોની થઈ સત્સંગની થઈ મારા કેવા મોટા ભાગ્ય એ ઊંડાણ સુધી ઊંડાણ સુધી એનું ફળ આપે અને ઓલામાં સુધી એ સુગંધ આવે ખાલી સેવાની સુગંધ આવે મેં સેવા કરી બહુ સારું પછી એ પ્રોબ્લેમ ક્યારે થાય જ્યારે નામ ના બોલાયું જ્યારે આપણે કોઈ સજેશન કર્યું એ સજેશન એક્સેપ્ટ ના થયું એટલે આપણને સેવા કરવામાંથી મૂળ ઉડી જાય ક્યારેક આપણું મનનું ધાર્યું ના થયું તો અંત્યના ચૌદમાં પ્રમાણે જેટલી મોરે સેવા કરી હોય એથી લાખ ગણો જેની સેવા કરી છે જેની સેવા કરી છે જે સત્સંગની સેવા કરી છે જે મંદિરની સેવા કરી છે જે સંતની સેવા કરી છે જે ભક્તની સેવા કરી છે આપણે જ્યારે એની સાથે કોઈ કારણસર ન બન્યું આપણી અણહમજનથી કારણ કે આપણે સેવા નિષ્કામ ભાવે નહોતી કરી આપણે સેવા નિષ્કામ ભાવે નહોતી કરી આપણે અહમને મમત્વે સહિત કરી હતી જ્યારે કરી ત્યારે એવું દેખાયું કે હું નિષ્કામ ભાવે કરું છું પરંતુ એ નિષ્કામ ભાવે નહોતી એનું સ્વરૂપ શું અંતેના ચૌદમાં પ્રમાણે જેટલી મોરે સેવા કરી હોય એથી ગણો દ્રોહ કરે તો પણ શાંતિ ન થાય એ પર્તક કાર્ય છે સેવામાં ત્યાગમાં વૈરાગ્યમાં તપમાં ઓળખી રાખવું જોઈએ જો તો ભગવાન તરફની આપણી વૃત્તિઓ વધારે ઢળશે નહીં ઓળખીએ અને ખાલી ચાલ્યા કરીશું તો બીજબળ ચોક્કસ થશે કલ્યાણ તો આ સત્સંગમાં પશુનું પણ થાય છે એમ મહારાજ પ્રથમના એકવીસ માં છે કે આ સત્સંગનો એવો પ્રતાપ છે પશુનું કલ્યાણ થાય તો મનુષ્યનું થાય એમાં શું કેવું કલ્યાણની વાત આખી નોખી છે પણ એકાંતિક થવાનો માર્ગ આખો નોખો છે શ્રીજી મહારાજની નજરમાં ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય એકાંતિક ભક્ત થવું એકાંતિક સંત થવું એ રસ્તો હાવ નોખો છે એ રસ્તાને ચાલવા માટે આ ગ્રંથ છે એ રસ્તે ચાલવા માટે આ ગ્રંથ છે તે તો બધાયને વાંદરાણી જેમ નચાવ્યા છે અંદર ભેખ ભળી ગયો છે એટલે તારો વિશ્વાસ ના થાય અધમ અપરાધી એક ભૂલેલ ભાંડ આ તો ભાષા છે મને માફ કરજો આ પરતક મનને સ્વામી દે છે આવે થોડુંક ધોકાવે છે મને તો આવો શબ્દ આવડતો નથી આ તો આ વાંચું ત્યારે આ શબ્દ આવડે બોલતા

કપટી કીધું કુટિલ કીધું કુમતી કીધું કુમતી વાળું છે દુર્મતી વાળું છે દુષ્ટ છે અને દાંડ છે દાંડ એટલે હરામી હરામી છે આ પરતક મનને સ્વામીએ આટલી ડિગ્રીઓ આપી છે એક ડિગ્રી સારી નથી અને પરતક મન જો વાલું આપણને બની જાય અને પરતક મનને આપણે આપણું મિત્ર બનાવીને એની જોડે રહીને જો આપણું આત્યંતિક કલ્યાણ સારવા જઈએ તો એ આપણને છેલ્લે પણ લાત મારી દે એવું છે આમ આપણે હાલ્યા જતા હોઈએ ને આખું ખબર નઈ આ પરતકમન કેવું છે પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વરસ કાંઈ ના કરે હારે ના હારે ચાલે બધું કરાવે પછી કાંઠા વિનાનો કૂવો ક્યાંક મળી જાય ને તે હાલતા હલતા આમ ધીરે રહીને ખાલી આમ ઠેબું જ મારે એક કોની જ મારે તો જાય હેઠો આત્મા ગયો કૂવામાં અને આ હસતો હસતો વિદાય થાય પછી બીજો પકડે આ તો અંદર રીબાઈ રીબાઈને મરે આને થાય કે ઓરું મારું કેટલી વર્ષ આખી જિંદગીનું કાઢી નાખ્યું આખી જિંદગીનું કાઢી નાખ્યું આ પરતક મન છે બહુ ખતરનાક છે માટે પરતક મનથી અતિ બીવ બહુ વાલું લાગે ઘણા બધા કામ આવા કરાવે સત્સંગના કાર્ય પણ કરાવે સત્સંગ સંબંધી ક્રિયા પણ કરાવે સત્સંગ સંબંધી પ્રવૃત્તિને નિવૃત્તિમાં પણ પ્રેરે પણ જો આપણને આની ઉપરથી એટલું જ ઓળખવાનું છે કે આપણે જે કંઈ કરીએ સેવા ત્યાગ તપ શ્રદ્ધા વિશ્વાસ એના અને મમત્વના જો સંકલ્પો થાય ને તો વિચારવાનું કે ફેલ થવાની તૈયારી છે વહેલામ વહેલું આ મશીન બદલવું પડશે અત્યારે આ જે પંપ વાગે છે મારો એ પંપ મને મારવા વાળું પરતક મન છે એને બદલીને ત્યાં નીજ મનને મારે બેસાડવું પડશે કેતા અહમ અને મમત્વને છોડીને તપ કરવું અહમ અને મમત્વને છોડીને દાન કરવું અહમ અને મમત્વને છોડીને સેવા કરવી અહમ અને મમત્વને છોડીને ત્યાગ કરવો અહમ અને મમત્વને છોડીને વૈરાગ્ય રાખવો બધું જ અહમ અને મમત્વની દોરીને છોડીને કરવું એટલે નિજ મને યુક્ત થાય એવા ભગવાનના કેટલા સંતો ભક્તો છે નિષ્કામ ભાવે નિષ્ફ્રુ થઈ સત્સંગમાં પ્રવૃત્તિ નિવૃત્તિ જેવું ભગવાનની પ્રેરણા થાય જેવી મોટા પુરુષની આજ્ઞા થાય એ પ્રમાણે કર્યા કરતા હોય છે નથી એમાં બંધનને પામતા નથી એમાં કાંઈ જોતા એને તો એટલી જ ખબર છે મને જે કીધું એ કરવાનું ત્યાગ રાખવા તો ત્યાગ રાખે વૈરાગ્ય રાખવા તો વૈરાગ્ય રાખે જ્ઞાન કથવા કે તો જ્ઞાન કથે મૌન રાખવા કે તો મૌન રહે એવા જે છે ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુએ ફાવી જાય છે એટલે જ શ્રીજી મહારાજે એમ કીધું પ્રથમના એકાવનમાંમાં કે જે મોટા સાધુની આજ્ઞામાં મોટા પુરુષની આજ્ઞામાં રહે છે એ જ આત્મસત્તા રૂપે મધ્યના એકાવનમાં મોટા પુરુષની આજ્ઞામાં રહે છે એ જ આત્મસત્તા રૂપે રહે છે આત્મસત્તા રૂપે એ જ રહે છે એમ કેમ કીધું એની પાછળનું કારણ એ છે કે મનનું ધાર્યું કરીને ના કરવું અહમ અને મમત્વે રહિત થઈને કરવું આપણે કંઈક કરવું છે તપ પણ આપણે જેને સોંપાયા છે એની ઈચ્છા છે તપ ને અત્યારે ભજન કરો તો તપને છોડીને જે ભજન કરવું ને એ કામ છે એ અહમ અને મમત્વે રહિત થઈને કર્યું કહેવાય માટે પરતક મનમાં બંધાવું ના હોય એને ક્યારેય પણ સ્વતંત્ર રીતે વિચાર કરીને જીવવું નહીં અને સ્વતંત્ર રીતે ચાલવું નહીં કોઈ સાસ્તાને પોતાના માથે રાખવા એકાંતિક કોઈ સાસ્તા પોતાના માથે હોય કે જે આપણું શાસન કરે એવા કોઈ સાસ્તા સત્પુરુષ એને આપણા માથા ઉપર રાખીને ચાલવું સ્વતંત્ર ના ચાલવું કારણ કે એમાં ચાલવામાં આ પરતક મનના પેતરાઓ બહુ મોટો ભાગ ભજવી જાય છે ચોર ઠગારો ફાંસીઓ હજુ તો સ્વામીને તૃપ્તિ નથી થતી સ્વામી કે થોડું કહી દઉં ચોર ઠગારો ફાંસીઓ ડૂમ ઝાર ની જાત એક શબ્દ તો સ્વામીએ લખ્યો છે પણ અત્યારના યુગમાં વંચાય નહીં ડૂમજાર ની જાત લંપટો માણસ હોય ડૂમ કેવાય એ છે ઝાર કામી પુરુષો એના જેવો છે લંપટ છે તું લોભી છો લાજ વિનાનો છો અને બહુ પ્રકારની ઘાતને રચવા વાળો છો પરતક મન તને હું કેવી રીતે મારા રાજ્યમાં રાખું તને મારી ભેગા રખાય એવો જ નથી તું તો બધું મારું ખલાસ કરી દેવો છો કેપટ મન કરે ભરો કૂતરાનો શું વિશ્વાસ ક્યારે બચકું ભરે કૂતરું હડકાયું કૂતરું હોય એ ક્યારે બચકું ભરે એની શું ખબર શિયાળ શેરડીનો રસ ચૂસી જાય દાંત મૂકીને ખબર ના પડે સાઠો એવો ને એવો જ લાગે ને રસ બધો ખલાસ એમ પરતક મન તો શિયાળિયા જેવું છે આપણો બધો આધ્યાત્મિક રસ ચૂસી જાય આપણા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આખે આખા બે દાંત જ મૂકે ખાલી ચૂસી જાય સાંઠો એવો ને એવો જ લાગે આપણને લાગે હું તો ભગત છું અને આખે આખો રસ ચૂસી ગયો હોય એવું આ શિયાળી તક મન છે નિષ્કુળન સ્વામીએ કેટલી ઉપમાઓ ગોતી બોલો આપણને ઓળખાવા તોય આપણે જાગીએ તો સારું સ્વામીએ આટલું બધું કીધું સ્વામીને તો મોટા પુરુષ છે મુક્ત પુરુષ છે મુક્ત પુરુષને તો કઈ આ નિજ મન પરત મનારે કઈ મતલબ નથી તો ભગવાનની મૂર્તિના આધારે જીવવા છે મૂર્તિમાં રહેવાવાળા છે પણ આવા મોટા સાધુઓ થોડીક બાહ્ય વૃત્તિ કરીને આપણા માટે આ વાતો લખી આપણા માટે વાતો લખી આપણા ભેજામાંય કોઈ દી આ તો ઊભું ના હોય કે આવી કોઈ વાત હોય એવી સ્વામી આપણને ઝીનું ઝીનું બતાવે છે કોઈ દિવસ આપણને હમજ આપણે કોઈ દી વિચાર્યું પણ ના હોય વિચાર્યું પણ ના હોય એવી વાત સ્વામી આપણને બતાવે છે સત્સંગમાં તો વાતો થાય જ છે પરંતુ સ્વામી બહુ સ્પષ્ટ રીતે બતાવે છે પરતક મન શિયાળિયા જેવું છે જેવી રીતે શિયાળીઓ શેરડીનો રસ ચૂસી જાય એમ આપણા ત્યાગ વૈરાગ્ય ધર્મ જ્ઞાન ભક્તિ આ આ શિયાળિયું પરતક મન ચૂસી જાય છે સર્પનો કેવી રીતે વિશ્વાસ થાય ગમે ત્યારે ડંખ મારે એમ પરતક મન તો સર્પ જેવું છે ગુડ ગુવળ દિવસે દેખાય નહીં આંદડું ભટકાય ગમે ત્યાં ભટકાવી મારે એવું છે એવો છે અને ગરદભ ગુણ હવે ગધેડાનો શું ગુણ ધોળો એટલો ગુણ બાકી કયો ગુણ ગાય તો કેવું ગાય અને લાત મારવાનો સ્વભાવ ગધેડાનો એમ પરતક પરતકમણ છે ને દેખાય ધોળું દેખાય ધોળું પણ મારે લાત એ લાત મારે એવું છે આવી બધી ઉપમા સ્વામી ગોતી ઉપમા ગોતું ડિગ્રીઓ ગોતું કે આપણને પરતક મનમાંથી વૈરાગ્ય થઈ જાય એટલે સ્વામી આવી ગોતી કાગ કાગડા જેવું છે કાગડો વિષ્ટા ખાય એમ પરતક મનને શું ગમે વિષ્ટા જ ગમે બધી વિષ્ટા કઈ સત્સંગમાંથી પાડી નાખે એવા વિચારો એ વિષ્ટા પરતક મનને કાગડા રૂપી કાગડાની ઉપમા આપી કાગડો જેમ વિષ્ટાને જ ખાય છે અને કાગડો જેમ કાળું છાંદુ હોય એની ઉપર જ જઈને ચાંચ મારે છે એવી રીતે પરતક મન છે એ કોઈ પણ રીતે જીવને વિષ્ટા ખવડાવે છે વિષ્ટા એટલે શું તો વિષ્ટા એટલે સત્સંગમાંથી પડી જઈએ એવા અહમ અને મમત્વના વિચારો એ જ વિષ્ટા છે અહમ અને મમત્વના કારણે જ સત્સંગમાંથી પડાય છે સત્સંગમાંથી પડવાનું બીજું કોઈ કારણ નથી હું કે તમે આજે સત્સંગમાં છીએ અને કાલે સત્સંગમાંથી પડીએ એ બધું પાછળનું કારણ આપણું અહમ અને આપણું મમત્વ નહીં કે આ સત્સંગ સત્સંગ તો અલૌકિક છે હતો અને રહેશે આ સત્સંગ આત્યંતિક કલ્યાણને આપવા વાળો છે હતો અને રહેશે જે કાંઈ વિઘન આવે છે એ મારા અને તમારા અહમ અને મમત્વની બાંધેલી બેડીઓના કારણે આવે છે અહમ અને મમત્વની બેડીઓને આપણે ઓળખી નથી શક્યા અહમ અને મમત્વની બેડીઓને આપણે છોડી નથી શક્યા સત્પુરુષોની દ્રષ્ટિને આપણે પામી નથી શક્યા અને સત્પુરુષો આપણને જ્યારે અહમ અને મમત્વની બેડીને તોડવા માટેની વાત કરે ત્યારે આપણાથી એ છૂટી નથી શકતી જેના કારણે સત્સંગમાં આપણને વિઘન આવે કાગડો જેમ વિષ્ટા જ ખાય છે એવી રીતે આપણને જ્યારે સેવા કરતા હોય સેવા કરી હોય ત્યારે એમ થાય આ મેં કર્યું મારાથી થયું આ પરતક મનની કાગડા વૃત્તિ ત્યાગ કર્યો આપણે કોઈ પદાર્થનો આ તો હું જ કરી શકું બીજો ના કરી શકે પરતક મનની કાગડા વૃત્તિ જ્ઞાન આપણે કઈ કહ્યું આ તો હું જ આવું વિચારીને કહી શકું બીજો ના કહી શકે પરતક મનની કાગડા વૃત્તિ હું જ આ તો રોજ સાંભળું છું બાકી તો કોઈ ના સાંભળી શકે પરતક મનની કાગડા વૃત્તિ ઉપવાસ હું જ કરું છું બાકી બધા તો ખાઈ પીને લેર કરે છે પરતક મનની કાગડા વૃત્તિ આવી બધી બહુ પ્રકારની કાગડા વૃત્તિ પરતક મનની આ બધી વિષ્ટા છે આપણા અહમને જે મજબૂત કરે આપણા મમત્વને જે મજબૂત કરે એ વિષ્ટા છે એ જો આપણને ખબર જ ના હોય તો વિષ્ટા ખાવી જ વાલી લાગે વિષ્ટા ખાવી જ વાલી લાગે અને એવો જે કાગ આવી રીતે જેનું પરતક મન મજબૂત હોય ને એ પાછો બીજાને પણ એ ખાવા માટે પ્રેરણા કરે બીજાને પણ પ્રેરણા કરે અને એના કારણે પરતક મન મજબૂત થતું જાય અને સત્સંગથી આપણે દૂર થતા જઈએ માટે સત્સંગમાં જેને દ્રઢ પાયો કરવો હોય દ્રઢ પાયો કરવો હોય એને નિજ મનને પોતાનો એક જ કારણ છે એક જ શૂન્ય ભાવમાં જેટલું જીવાય એટલું નિજ મન મજબૂત શૂન્ય ભાવમાં જેટલું જીવાય મેં કાંઈ કર્યું નથી જે કર્યું છે જે થયું છે એ મહારાજ કરે છે મહારાજ કરાવે છે મહારાજ કરવા દે છે મહારાજની ઈચ્છા મહારાજે કરાવી છે કંઈ સારું થયું છે આપણને નિમિત્ત બનાવીને મહારાજે કરાવ્યું છે સેવા આપણે કરી છે મહારાજે કરવાની પ્રેરણા આપીને મહારાજે સેવા કરવાની તક આપી મને ઉપયોગમાં લીધો એ મારી ઉપર મહારાજની કૃપા મારી ઉપર સત્પુરુષોની કૃપા મારી ઉપર આ સંતો ભક્તોની કૃપાને દયા આ સત્સંગની કૃપા કે જેને મને ઉપયોગમાં લીધો મારા જીવનના શ્વાસો ક્યાંય વેડફાઈ જાત એના કરતા આ સત્સંગે મારા જીવનના શ્વાસ ઉપયોગમાં લીધા મારી લાયકાત નહોતી પણ લીધા એ મારી પર કૃપા આવા વિચાર કરે ને તો એ નિજમનના વિચારો કહેવાય અને મેં કાંઈ સત્સંગને આપી દીધું ને મેં કર્યું ને હું ના કરત તો આ કેમ થાત આ વિચારો જે છે પરતક મનના છે મારાથી આટલો ત્યાગ થઈ શકે છે મારી ઉપર સત્સંગની કૃપા ભગવાનની કૃપા કે હું આ ત્યાગને કરી શકું છું બાકી હું તો થોડો ત્યાગને લાયક જ છું જ્ઞાન હું બોલી શકું છું કે કહી શકું છું જે કાંઈ જ્ઞાનના વિચારો એ મને મહારાજ અને સત્પુરુષો એવા આપે છે એની કૃપાથી બાકી મને તો ક્યાં વિચાર જ છે કોઈ મને શું ખબર પડે હું તો બાળક છું સત્સંગમાં આવા વિચારો રહે ને એને નિજ મનના વિચારો કહેવાય પણ આપણને કેવા વિચારો થાય છે મને બધી જ ખબર પડે તમે મને શું સમજો છો મને બધી ખબર પડે છે બસ ભાઈ તને બધી ખબર પડે છે પણ તારા પરતક મનની ખબર તને નથી પડતી બાકી બધી ખબર પડે છે ડાપણ માત્ર પરતક મનના છે અને શૂન્ય ભાવ માત્ર નિજ મનનો સ્વભાવ છે પરતક મનનો સ્વભાવ ડાપણ વાળો છે निज मन नो स्वभाव शून्य भाव वालो हूँ कशुज नहीं मिट्टी का दिया है ये काया फिर भी कितनी आस लगाए है मिट्टी का दिया है ये काया फिर भी कितनी आस लगाए है जीवन की जरा सी ज्योत मिली સૌથી પહેલા નિત્ય નિયમની સીડી સંસ્થામાંથી બહાર પડી ત્યારે ત્યાં આગળ એક આવું ભજન વાગતું હતું એ સ્ટુડિયોમાં મિટ્ટી કા દિયા હે એ કાયા માટી નો આ કાયા આપી છે પણ આશા કેટલી મોટી અને હમણાં ક્ષણ આપણે ગમે એટલું હું હું બધું જાણું છું બધી મને મને ખબર ખબર છે છે પડે એક સેકન્ડની અંદર આ હાડ પિંજર હમણાં તૂટી જવાનું છે ધૂળ થઈ જવાનું છે એવા હાડ પિંજરથી કેટલું જોર કરીશું હાડ હાડનું પિંજરું છે હાડના પિંજરામાં માંસના લોચાઓ ભર્યા છે અને માંસના ચક્રની વચ્ચે આપણે એક ચૈતન્ય આત્મા બેઠો છે જે આત્માને પરમાત્માને પમાડવો એ આત્માને પરમાત્મા સુધી જવું એનું મિશન છે એ આત્મા આ લોકમાં હું આમ કરું ને મેં આમ કર્યું ને મેં ત્યાગ કર્યો ને મેં વૈરાગ રાખ્યું મેં જ્ઞાન કીધું ને આ બધામાં જો પડીએ તો એ આત્મા હજુ માસના લોચાઓ વચ્ચે ફરી ફસાવાનો છે આ હાડપિંજર ઊભું મળ્યું છે આગળ જતા આળા હાડપિંજરો મળશે આડા મળશે પાંખોવાળા મળશે પાણીમાં તરવા વાળા મળશે બહુ પ્રકારના હાડપિંજરો ભગવાન બનાવ્યા છે બહુ પ્રકારના માંસના લોચાઓના શરીરો બનાવ્યા છે ભગવાનને તો ખાલી અહીંથી કાઢીને મૂકવાનો રમ્યા કર તે કર્યું બધું હાલ તું કરી શકે કર ને આટકી આ દુનિયા આપી લે કર જા તને વેલ માછલી રૂપે બનાવ્યો આખો દરિયો હાચવી લે જા તને ખગ બનાવ્યો સમડી બનાવી આખા આકાશને આખો આંબી જા જા ભગવાન એમ વિચારશે માટે અહમ અને મમત્વની હાંકળોને છોડતા જવું છોડતા જવું છોડતા જવું જેમ 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 સત્સંગની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિ આપણી કરતા જવું જેમ જેમ વર્ષો જાય એમ સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને અહમ અને મમત્વની હાંકળોને છોડતા જવું બહુ મજા આવે જિંદગી જીવવાની બહુ આનંદ આવે બહુ હળવા ફૂલ થઈને જીવાય કોઈ પણ પરિસ્થિતિઓ કોઈ પણ પ્રકારના વાતાવરણ કોઈ પણ પ્રકારનો કોઈ પણ ઘટના આપણા કલ્યાણના માર્ગમાં આપણને વિઘ્ન પેદા ન કરી શકે એટલી બધી શક્તિ નિજ મનની છે માટે નિજ મનના ખરેખર આપણે હિમાયતી થઈએ નિજ મનને ખરેખર આપણું વાલું કરીને રાખીએ અહીં આગળ પરતક મનને કાગડાની ઉપમા સ્વામી આપી છે કપટીની ઉપમા આપી છે તારો ભરોસો કેમ કરવો હજુ સ્વામી પરતક મનને બે ચાર ઉપમાઓ હજુ સ્વામી બાકી છે સ્વામી કે થોડી ગોતીન પછી કહું કાલે એટલે સ્વામી થોડીક હજુ આપશે એને ઉપમાઓ એને આપણે ફરી વાર સાંભળશું પણ વાલા ભક્તો મનન ચિંતન કરીને સદગુરુ નિષ્કુળન સ્વામીની જે આ મહેનત છે સ્વામીએ જે આપણી ઉપર દયા કરી છે એ દયાને ધ્યાનમાં રાખી આપણે થોડા વિચારશીલ બનીએ અહમ અને મમત્વને છોડવાવાળા બનીએ ભગવાન ભગવાનના સત્પુરુષો સંતો ભક્તોના સત્સંગ એને આધીન બનીએ તો આપણે મહારાજને રાજી કરી શકીશું સ્વામી એવું અહીં કહેવા માગે છે એકસો ને કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ ભક્તિ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની